હેલો ફ્રેન્ડ્સ, તમે જોઈ રહ્યા છો વે ઓફ સ્ટડી. તમને થંબનેલ જોઈને ખબર પડી ગઈ હશે કે આજે આપણે તમારા માટે સ્ટાન્ડર્ડ 12ના કોમર્સના વિદ્યાર્થીઓ માટે પેપર સોલ્યુશન લઈને આવ્યો છું. આ વિડીયો જોઈને તમને પૂરી પેપરની સમજણ અને પૂરી પેપરની સ્ટાઇલ કઈ રીતની છે એ તમને ખબર પડી જશે. તો ચલો, તમારો ટાઈમ વેસ્ટ કર્યા વગર શરૂ કરીએ. એના પહેલાં જો તમને આ વિડીયો પસંદ આવે તો સબસ્ક્રાઈબ કરીને વિડીયોને લાઇક કરજો.
એવી જ રીતે શેરજપ્તિને આપણને 4000 ને અમૃત મળશે, જે શેરજપ્તિ ખાતે ઉધાર તો મૂડી અનામત ખાતે જમા, એ 4000 આપણે કરીશું. બસ હવે આપણે બીજો દાખલો ગણીશું, પાર્થિવ ક્રિયા લાસ્ટ દાખલો છે આપણો, જે વાર્ષિક હિસાબોનો. માં વ્યવસ્થિત ખરીદી અને મજૂર પ્રકાર એટલે કે 10000 પહેલાં વેચાણમાંથી નહીં નોંધેલ વેચાણ ઉમેરો કરીશું, એમાંથી સરવાળામાં થયેલ ભૂલ 2000 બાદ કરીશું, આપણને મળશે પહેલાં 8000. એવી જ રીતે નફા નુકસાન ખાતું બનાવીશું, નફા નુકસાન ફાળવણી ખાતું બનાવીશું, ભાગીદારોનો મૂડી ખાતા બનાવીશું અને પાકો સર્વે બનાવીશું. હવે નફા નુકસાન ખાતામાં પહેલાં તો કાચો નફો એટલે કે 94000, વર્ડેડ ખર્ચમાં વેપારી ખર્ચ એટલે કે 16000, અન્ય ખર્ચા અને નુકસાનમાં જે પણ આવશે એ બાદ કરતાં પ્લસ કરતાં અનામત 4000. નફા નુકસાન ખાળવણીમાં આપણે જે ઉપાડ ઉપર વ્યાજ હશે એ પાર્થિવ ક્રિયાનું 264 અને 192, એ ઉપાડ આપણે ઉપાડ પર વ્યાજ કરીને ભાગીદારોના મૂડી ખાતા પર ઉધાર કરીશું, બરાબર, અને મૂડી ખાતામાં વેચની પાછળ નફો વેચી નાખીશું. હવે પાકા સર્વેમાં એ બધી ભાગીદારોના મૂડી ખાતા જે બાકી હશે અને જે બાગ લઈ ગયા એ આપણે ત્યાં જમા કરીશું. દેવું, બેંક ઓવરડ્રાફ્ટ અને ચૂકવવાની બાકી મજૂરી આપણે કરીને 147200 અને 147200 એમ મૂડી દેવા બાજુ અને મિલકત બાજુ પણ સરભર થઈ જાય છે.